આવો આપણે આજનો આ દિવસ તેરમી ઓગસ્ટ બે હજાર એકવીસ શુક્રવારનો દિવસ આપણે આ દિવસને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને આજે સવારે જે અયુબના પુસ્તકમાંથી આપણે એક પ્રશ્નના રૂપમાં શીખીએ છીએ હું માનું છું કે અયુબના પુસ્તકમાં સૌથી વધારે પ્રશ્નો છે પ્રશ્નો ગેરસમજની વાત નથી કોઈએ પૂછેલા પ્રશ્નો એ સૌથી વધારે પ્રશ્નો અયુબના પુસ્તકમાં છે અને બીજી બાબત સૌથી વધારે સબ્જેક્ટ વિષય વિશે જો અયુબના પુસ્તકમાં શિક્ષણ હોય તો સંકટ મુશ્કેલીઓ પ્રશ્નો માદગી બીમારી એના વિશે આપણને શિક્ષણ આપવામાં આવ્યું છે આપણે અગાઉ તો જોઈ ગયા છે કે અયુબે એની પત્નીને કહ્યું કે શું આપણે પ્રભુ તરફથી સુખ જ સ્વીકારીએ દુઃખ ના સ્વીકારીએ ત્યારે પણ આ સંકટને દુઃખ વિશેની બાબત હતી આગળ અયુબે કહ્યું કે સંકટ વગરનું જીવન એ મીઠા વગરનો ખોરાક છે અનિવાર્ય છે એ પણ આપણે જોયું હતું અને આજે જે પ્રશ્ન કરે છે સાતમો અધ્યાય ને પહેલી કલમ સાતમો અધ્યાય પહેલી કલમ શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી પૃથ્વી પર ઈશ્વરે આપણને જીવન આપ્યું છે એ જીવનમાં પ્રભુને આપણે સ્વીકાર્યા છે આકાશમાંના બાપ તરીકે આપણે સ્વીકાર્યા છે પૃથ્વી પરના પાપી બાળકો તરીકે પ્રભુએ આપણો સ્વીકાર કર્યો છે ત્યારે આપણે હવે પૃથ્વી પર સંકટો વેઠવાના નથી ખરેખર વેઠવાના છે એ બાબત અહીંયા બતાવે છે સંકટો હોય કે મુશ્કેલીઓ હોય કે મૂંઝવણો હોય કે પ્રશ્નો હોય ગેરસમજો હોય અણબનાવો હોય માંદગી બીમારી અને મરણ આ બધી જ બાબતો આપણા જીવનની ઘટમાળ છે આપણા જીવનમાં બન્યા કરે છે અને ખ્રિસ્તી વિશ્વાસી તરીકે આ એક જીવનનો ભાગ છે પ્રભુની સાથેના સંબંધનો ભાગ છે એટલે આપણે મુશ્કેલીઓ વેઠતા હોઈએ પ્રભુ આપણાથી દૂર નથી પ્રભુ આપણી સાથે જ છે પ્રભુ આપણી સાથે છે ઈશ્વરમાં જીવીએ છીએ અયુબ ઈશ્વરમાં જીવતો હતો અને તો પણ આ ઈશ્વરની ઈચ્છાની યોજના પ્રમાણે ભયંકર માંદગી બીમારી આવી આપણા જીવનોમાં પણ એવું બનતું હોય જો માર્થા અને મરિયમનો દાખલો નવા કરારમાં યોહાનની સુવાર્તામાં આપણે જોઈએ છીએ કે માર્થા અને મરિયમ તેમનો એકનો એક ભાઈ લાજરસ બીમાર હતો અને આ બહેનોએ ઈસુને સમાચાર કેવા મોકલ્યા જેના પર તું પ્રેમ રાખે છે એ બીમાર છે બીજા અર્થમાં કે તું પ્રેમ રાખે છે એના જીવનમાં માંદગી બીમારી આવી સંકટ આવ્યું છે તો આપણા ઉપર જ્યારે સંકટ આવે છે મુશ્કેલીઓ આવે છે તો એનો અર્થ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે એ બાબત આપણને બતાવે છે કદાચ ભૂલી ગયા હોઈએ આપણે ઈશ્વર તો પ્રેમ કરે જ છે અને જો કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે પ્રભુ ઈસુને સ્વીકારી લો બધી તકલીફો દૂર થઈ જશે બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે કોઈ કોઈ તકલીફ નહીં આવે કોઈ મુશ્કેલી નહીં આવે તો એ બાબત એ શિક્ષણ એ સ્ટેટમેન્ટ બાઇબલની બિરુદ્ધ છે બાઇબલનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતો નથી કે મને સ્વીકારશો એટલે કોઈ તકલીફો નહીં આવે ના ખરેખર તો તકલીફો વધારે આવશે પણ હું તમારી સાથે હોઈશ સાથે સાથે તમને એ મુશ્કેલી મૂંઝવણ પ્રશ્ન માંદગીમાંથી બહાર લાવવાને માટે હું સર્વસમર્થ છું પ્રભુની કૃપા આપણી સાથે છે તો એ બાબત અહીં આગળ અયુબ આપણને બતાવે છે શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી જો બીજા શબ્દોમાં કહું તો શું તારણ પામેલી વ્યક્તિએ પૃથ્વી પર મુશ્કેલીઓ મૂંઝવણો પ્રશ્નો સમસ્યા માંદગી બીમારી ના આવે પણ આ શબ્દ દ્વારા આ વચન દ્વારા પ્રશ્ન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ તમારો આભાર માનીએ છે અમારા જીવનમાં મુશ્કેલીઓ આવી હોય પ્રશ્નો આવ્યા હોય સમસ્યા આવી હોય માંદગી આવી હોય બીમારી આવી હોય કદાચ કુટુંબમાં મરણ જેવો પ્રસંગ બન્યો હોય પણ તમે અમારી સાથે છો તમે એમને પ્રેમ કરો છો અને એ બાબત સમજવાને માટે આજનો પ્રશ્ન સર્વ રીતે આશીર્વાદિત કરો વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો આ